શરૂઆત લીધી। રાજપૂત સમાજના લોકોનું જીવન ધોરણ કઈ રીતે ઊંચું આવે અને આ સમાજના લોકો દેશમાં સમાજનું નામ કઈ રીતે રોશન કરે તે માટેના સતત પ્રયત્ન સમાજના ઉચ્ચ કક્ષાના હોદ્દેદારો દ્વારા કરવામાં આવતા હોય છે। તેવામાં જ તારીખ 17મી જાન્યુઆરીના રોજ અબડાસાના રાજપૂત સભાના પ્રમુખ હરીશચંદ્રસિંહ જાડેજા, મહામંત્રી રામસંગજી, ઉપપ્રમુખ શૈલેન્દ્રસિંહ જાડેજા, કોષાધ્યક્ષ કનુભા સોઢા, જુવાનસિંહ સોઢા, રાજપૂત યુનિટી, કન્યા છાત્રાલય અને શૈક્ષણિક હેતુસર અબડાસાના કોઠારા, ખીરસરા, પૈયા, ભેદી, સાંધાવ, ભાચુંડા, રવા, બિઠિયારી જેવા અનેક ગામોની મુલાકાત લીધી હતી। તાજેતરમાં ભારત સરકાર દ્વારા દરેક લોકો શિક્ષિત થાય અને દરેક લોકો માટે શિક્ષણ એ પાયાની વસ્તુ બની રહે તે હેતુસર પ્રયત્ન કરવામાં આવે છે। તે અંતર્ગત જુદા જુદા સમાજના લોકો સમાજના ઉત્થાન માટે પ્રયત્નશીલ રહેતા હોય છે। સમાજનો એક પણ વ્યક્તિ નિરક્ષર ન રહે અને તે સંપૂર્ણપણે સાક્ષરતા પામે તે અંતર્ગત અબડાસા રાજપૂત સમાજના હોદ્દેદારો દ્વારા અબડાસા તાલુકાના જુદા જુદા ગામોની મુલાકાત લેવામાં આવી હતી। આવો આ વિશે વધારે સાંભળીએ અબડાસા રાજપૂત સમાજના હોદ્દેદારના શબ્દો। રિપોર્ટ બાય દિલુભા જાડેજા, અબડાસા। હરીશચંદ્ર અમરસિંહ જાડેજા, ગામ મિંજાણ। પ્રોગ્રામ સમાજને સાથે મળી અને એજન્ડા છે અમારો સમાજમાં સંગઠન મજબૂત કરવું, દીકરા દીકરીને ઉચ્ચ અભ્યાસ કરાવવાનો, ગૃહ ઉદ્યોગ, વિધવા સહાય, સરકારની જે કંઈ હોય, મા અમૃત કાર્ડ, આયુષ્ય કાર્ડ, રેશન કાર્ડ, આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, બિન અનામત આયોગ કાર્ડ, સિનિયર સિટીઝન સહાય, કિસાન કાર્ડ અને સરકારશ્રીની જે જે યોજનાઓ હોય એમાં, અને નલિયા ખાતે બટુકસિંહ જાડેજા આપણા જે એડવોકેટ છે બીબી જાડેજા સાહેબ, એમણે એમની ઓફિસમાં એક આપણને ચેમ્બર આપેલો છે અને એ પણ વગર ભાડે ફ્રી ઓફ સમાજની સેવા માટે, અને આપણા રામસંગજી જાડેજાના દીકરા એ ફ્રી ઓફ સેવા આપે છે અને જેને પણ જે કંઈ કામમાં તકલીફ હોય તો ત્યાં જાણ કરવી અને સમાજમાં કેમ સંગઠન થાય એના માટે આપણે પૂરેપૂરી પ્રયત્ન અને મહેનત ચાલુ રહેશે। આગામી અમે કચ્છના આપણા અબડાસા તાલુકાના 93 ગામ છે તે 93 ગામની અમે મુલાકાત લેવાના છીએ અને કોરોનાના હિસાબે અમે આવી નતા શક્યા પણ આજથી અમે ચાલુ કર્યું છે અને શનિ રવિના જે કંઈ ગામડા લેવાશે એ રીતે અમે ગામો બધી જગ્યાએ પ્રવાસ કરશું।